વેલકમ બેક. સમાચારમાં આગળ વધીએ. પાટણ વાવના ઓસમ પર્વત પર લોકો જીવના જોખમે પણ સેલ્ફી લઈ રહ્યા છે. તો એક તરફ ખાય છે અને બીજી બાજુ લોકો સેલ્ફી લઈ રહ્યા છે. જોકે જોખમી સ્થળ પર તંત્ર દ્વારા કોઈ પણ પ્રતિબંધ કરવામાં આવે ત્યારે દુર્ઘટના થાય તો જવાબદાર કોણ, એવા અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે. કારણ કે ઓસમ પર્વત પર યુવાનોએ જોખમી સેલ્ફી લીધી છે ત્યારે અનેક વખત લોકોને ચેતવવામાં આવે છે, મીડિયા દ્વારા પણ કહેવામાં આવે છે કે આવા જોખમી સ્થળે સેલ્ફી ન લેવી જોઈએ. પરંતુ તેમ છતાં પણ એક તરફ ખાય અને બીજી તરફ ખીણ વચ્ચે લોકો જીવના જોખમે સેલ્ફી લઈ રહ્યા છે. તો ભાદરવી અમાસને કારણે મોટી સંખ્યામાં ઓસમ પર્વત પર લોકો મેળો માણવા માટે પહોંચતા હોય છે અને મેળામાં આવતા યુવકો પર્વતોની ટોચ પર જઈને જીવના જોખમે સેલ્ફી લે છે. આજકાલ યુવાનોમાં સેલ્ફીને લઈને જબરો ક્રેઝ જોવા મળે છે. અવનવી જાતની સેલ્ફી લઈ અને સોશિયલ મીડિયામાં મૂકવાનો પણ એક ક્રેઝ છે. ત્યારે આજે આપણે ઓસમ ડુંગર ઉપર આવેલા છે. આ અત્યારે અહીંયા જે ઓસમ ડુંગર છે એ ચારો તરફથી ખૂબ ઊંચાઈ ઉપર છે, ચારે બાજુ ખીણ અને ખાડાઓ પણ છે, મોટી ખીણ પણ છે. ત્યારે યુવાનો ખૂબ જોખમી જગ્યાએ જઈ અને ત્યાં સેલ્ફી લેવાનો ક્રેઝ જોવા મળે છે. ઓસમ ડુંગર ઉપર હું તમને બતાવી દઈશ કે જે એમની ઊંચામાં ઊંચી ટોચ છે ત્યાં તમે જોઈ શકો છો, ત્યાં યુવાનો જઈ અને એક તરફ ખીણ છે અને બીજી તરફ ખૂબ ઊંડી ખાઈ છે, એવા સંજોગોમાં પણ જીવ જોખમમાં નાખી અને સેલ્ફી લેતા નજરે પડે છે. તમે ઘણી બધી જગ્યાએ જોવો છો કે જ્યાં યુવાનો જીવના જોખમે પહોંચેલા છે અને સેલ્ફી લેતા જોવા મળે છે. જોવા જઈએ તો આ બધી જગ્યાએ પહોંચવા માટે ખૂબ મહેનત અને જીવ જોખમમાં નાખવો પડે છે. ત્યારે આ જગ્યાએ યુવાને પહોંચવા માટે ખૂબ જ છે ને જીવના જોખમે મહેનત કરીને પહોંચવું પડે છે, તકલીફો પડે છે. ત્યારે આ જગ્યાએ પહોંચવા માટે અથવા તો આવી જગ્યાએ સુરક્ષાના કોઈ પણ સાધનો કે કોઈ પણ ઇંતજામ તંત્ર દ્વારા, વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા નથી અને ગમે ત્યારે કોઈ પણ જાતનો અકસ્માત થાય તેવી ભીતિ સેવાઈ રહેલ છે. ત્યારે આવી જોખમી સેલ્ફીઓ લેવા માટે યુવાનોને આવી જગ્યાઓ પર રોક લગાવવામાં આવે વહીવટી તંત્ર દ્વારા, તે ખૂબ જરૂરી છે. યોગેશ ધારિયા સાથે વીટીવી ન્યૂઝ ઓસમ ડુંગર. સંવાદદાતા યોગેશ ધારિયા જોડાયેલા છે. જી યોગેશ, જે રીતે જીવના જોખમે યુવાનો સેલ્ફી લઈ રહ્યા છે, તંત્ર દ્વારા કે ત્યાં કોઈ ચેતવણી રૂપે કોઈ બોર્ડ મૂકવામાં આવ્યું છે કે કેમ? ક્રિષ્ણા, ચોક્કસ હું આપને જણાવી દઉં કે તંત્ર દ્વારા ત્યાં કોઈ પણ જાતના બોર્ડ મૂકવામાં આવેલા નથી. જે ઊંચી જગ્યાઓ છે ત્યાં સામાન્ય રીતના કોઈ બેરીગેટ લગાવી દે અને લોકોની સુરક્ષા થાય તે માટેનો પણ કોઈ જાતનો પ્રબંધ કરવામાં આવેલો નથી. જી યોગેશ, આભાર આપનો તમામ વિગત માટે.